समय थवा आव्यो छे मंगलाचरण अष्टाध्यायी जगन माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। प्रितेश भाई। हाँ देवशी देव। ओके, कदाच अवाज माँ के चित्र माँ थोड़ी तकलीफ पड़ से, आज नेट दगो दीधो छे, मोबाइल पर थी चाली रह्यो छे, એટલે એવું લાગે તો જરા કહેતા રહેજો, અવાજ ના આવે તો ચોક્કસ ધીમે ધીમે જઈશું। હા ધીમે ધીમે શાંતિ। હા તો 41મું વ્યાખ્યાન છે આજે, અને એક નવા પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ, અને આ નવા પ્રકરણ તરફ જઈએ છીએ ત્યારે જે અત્યાર સુધી ધ્યાન આપ્યું એનાથી વધારે ખૂબ જ ધ્યાનની જરૂર છે। એટલા માટે કે અત્યાર સુધી જે કંઈ જોયું છે એને જ આપણે પાછા ઓપરેશન કરીએ છીએ, એમાંથી જ વસ્તુને ઓપરેશન કરીએ છીએ, પણ કેવી રીતે ઓપરેશન કરીએ છીએ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। અષ્ટાધ્યાયી સહજ બોધ જે છે, પહેલો ભાગ, છ ભાગ છે એવા, એનો જે પહેલો ભાગ છે એમાં છઠ્ઠો પાઠ જે છે, એ છઠ્ઠા પાઠનું નામ એવું છે કે સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય છે ત્યારે અંગ કાર્ય કેવી રીતે થાય છે એ વાત આપણે કરવાના છીએ। તમને હું સ્ક્રીન પર બતાવું છું, શરૂઆતમાંથી સહેજ જોઈ લઈએ અને પછી આપણે જ્યાં આપણું પ્રકરણ ચાલુ થાય છે એ વાત પર આવીશું। અચ્છા, પ્રકરણ આવું છે કે સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે અંગ કાર્ય ખૂબ મહત્વનું છે, સાથે સાથે આર્ધધાતુકમાં પણ ભાગ ભજવશે। આર્ધધાતુક પ્રત્યય, સાર્વધાતુક પ્રત્યય અને આર્ધધાતુક પ્રત્યય। અચ્છા, તો સૌથી પહેલા સ્પષ્ટતા આપણે એ કરવી જરૂરી છે કે સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધધાતુક કોને કહેવાય। તો સાર્વધાતુક માટે આપણા માટે સૂત્ર હતું તિયંગસિત સાર્વધાતુકમ, તિયંગસિત સાર્વધાતુકમ। અચ્છા, તો તિયંગ એટલે આપણા 9 2 18 પ્રત્યયો, 9 પરસ્મય પદ અને 9 આત્મને પદના પ્રત્યયો। અચ્છા બરાબર, તિયંગ, તિયંગ એટલે પ્રત્યયોનો પણ પ્રત્યાહાર બનાવે છે, વર્ણનો તો પ્રત્યાહાર બનાવે છે પણ સાથે સાથે પ્રત્યયોના પણ પ્રત્યાહાર બનાવે છે, એટલે તિયંગ કરી દે છે। શોર્ટકટ કરવા માટે 18 પ્રત્યયોને માત્ર તિયંગ કહી દો 1.5 વર્ણમાં તો આપણને એ 9 2 18 બોધ થઈ જાય છે। આ એક શોર્ટ, કાગળ પેન નોટ પહેલા કશું નહોતું એના માટેની આ યુક્તિ છે, પણ એ સારી યુક્તિ છે। અચ્છા, અને આર્ધધાતુક માટે પછી એટલું જ કહી દો કે શેષમ આર્ધધાતુકમ યા આર્ધાતુકમ શેષઃ, આર્ધધાતુકમ શેષઃ, એટલે કે તિયંગ સિત સિવાયના, તો એમાં તિયંગ તો આપણે બંનેમાં જ હશે પાછા, પણ સિત જે છે એ ખાસ મહત્વનો છે, એટલે કે શનિ ઈત સંજ્ઞા થાય છે એ સાર્વધાતુક ગણાશે। હવે જે પ્રત્યયો છે એ પ્રત્યયો ધાતુને લાગનારા પ્રત્યયો, ધાતુને લાગનારા પ્રત્યયો 4 પ્રકારના છે। સનાદ્યંતઃ ધાતવહથી ધાતુ કરનારા 12 પ્રત્યયો છે, પછી તિયંગ પ્રત્યયો છે, કૃત પ્રત્યય છે અને વિકરણ પ્રત્યય છે। 4 મેં કહી દીધા તમને ધાતુઓને લાગનારા પ્રત્યયો, સનાદ્યંતઃ ધાતવહ સૂત્ર જે છે એમાં 12 પ્રત્યયો છે, એ પણ ધાતુને લાગે અને ધાતુને લાગે ત્યારે ધાતુનોય ધાતુ બનાવે છે, ધાતુનોય ધાતુ બનાવે છે। ધાતુ તો ઉપદેશિક અવસ્થામાં હોય જ છે પણ સાથે સાથે એ ધાતુનોય ધાતુ કરી દે છે, એટલે કંઈક જુદો જ કરી દે છે, એવો ધાતુ નથી રહેવા દે સનદંત્ય પ્રત્યય લાગીને। તો એક નંબર, 2 તિયંગ પ્રત્યયો જે સાર્વધાતુક પણ છે અને આર્ધધાતુક પણ છે, એટલે કે 9 પરસ્મય પદના પ્રત્યયો અને 9 આત્મને પદના પ્રત્યયો, તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપ્વસ્મસ આ પરસ્મય પદના પ્રત્યયો,
અને ત આતામ જ થાસ આતામ ધમ ઇટ વહી મહ્યં આ આત્મને પદના પ્રત્યય પણ સાર્વધાતુક પ્રત્યય ક્યારે કહેવાય છે તિયં તો કહેવાય છે કે ચાર લકારને જ્યારે લાગે છે કયા ચાર લકાર તો કે લટ લંગ લોટ અને વિધિલિંગ લકાર આ ચાર લકારને આ 18 પ્રત્યયો લાગશે તિયં પ્રત્યયો લાગશે ત્યારે એ સાર્વધાતુક કહેવાશે સાર્વધાતુક પ્રત્યય કહેવાશે અને સાથે સાથે સનિયત સંજ્ઞા થાય સનિયત સંજ્ઞા થાય એવા પ્રત્યયોને પણ સાર્વધાતુક કહીશું અચ્છા તો આટલી સ્પષ્ટતા કર્યા પછી અંગ કોને કહેવાય અંગ કોને કહેવાય તો 1.4.13 યસ્માત પ્રત્યય વિધિહી તદાદિ પ્રત્યયે અંગમ આવું સૂત્ર છે તો શું કહે છે આપણે અંગ તરફ જઈ રહ્યા છે અંગ કાર્ય તરફ જઈ રહ્યા છે અંગ કાર્ય કેવી રીતે બને છે અચ્છા તો પ્રત્યય આપણે ધાતુને લાગનારા પ્રત્યયો ચાર પ્રકારના છે એ ચાર પ્રકારના પ્રત્યયોમાંથી આપણે વિકર્ણનો ઉપયોગ કરવાના છીએ કે કર્યો છે અને સાથે સાથે તિયંગ પ્રત્યયનો ઉપયોગ કર્યો છે હજી કૃત પ્રત્યયોનો પણ નથી કર્યો અને સનાદ્યંતા ધાતવહના જે 12 પ્રત્યયો છે એનો પણ કર્યો નથી ઉપયોગ બેનો પ્રયોગ કર્યો છે વિકરણમાં પણ હજી ખાલી એક જ ગણમાં 10 ગણ છે આપણે એ 10 ગણમાં પણ આપણે કરીશું કારણ કે સાર્વધાતુક પ્રત્યયો એટલે કે ચાર લકારના તિયંગ પ્રત્યયો લગાવવાના છે 10 ગણને લગાવવાના છે એટલે એ પણ આમાં સમાવેશ થઈ જશે પણ એ સમાવતા પહેલા આપણે અંગ કાર્ય કરવાનું જરૂરી છે અને એટલે અંગ કાર્યની સાવધાની રાખવા માટેનું હવે આ નવું પ્રકરણ અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છીએ અચ્છા તો કે યસ્માત પ્રત્યય વિધિ જેનામાં જેનાથી પ્રત્યયની વિધિ થાય છે કયા પ્રત્યયોની વિધિ થાય છે ધાતુઓના લાગનારા પ્રત્યયોની વિધિ થાય છે તો ધાતુઓને પ્રત્યયો કયા લાગી રહ્યા છે તો કે ચાર પ્રકારના પ્રત્યયો લાગી રહ્યા છે સનાદિ 12 પ્રત્યયો વિકરણ પ્રત્યયો તિયંગ પ્રત્યયો અને કૃત પ્રત્યયો કૃત પ્રત્યયોમાં પણ 124 છે એમાંથી 9 સાર્વધાતુક ગણીએ તો બાકીના 115 અર્ધધાતુ છે ઓકે તો યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યયે અંગમ ધાતુ પછી જે પ્રત્યયો લાગી રહ્યા છે અને એ પ્રત્યય લાગીને જ્યારે અંગ બને છે ત્યારે એને અંગ કહીએ છીએ પ્રત્યયની વિધિ થાય છે એ વિધિ થવામાં ઘણીવાર એક પણ અંગ હશે બે અંગ પણ હશે બે અંગ હોય ત્યારે પાછલું જે છે એના બે અંગ થશે વચ્ચે હશે એનું એક અંગ થશે આગળ પણ આપણે આ વસ્તુ થોડી સ્પષ્ટતા કરી જેમ કે ભવતી છે તો ભવતી તો રૂપ જ બનેલું છે એ આપણે સિદ્ધ કર્યું હતું લટ લકાર પ્રથમ પુરુષ એક વચન તીપમાંથી તી તો ભવતી ભવ અંગ છે પણ આમાં ત્રણ ખંડ એટલે વિભાજન કરીએ તો ભૂધાતુ છે પ્રથમ ગણનો 993 પ્રથમ ગણના ધાતુઓ છે એમાંનો પહેલો ધાતુ ભૂધાતુ એટલે ધાતુની સંખ્યાની રીતે પણ આપણને યાદ રહી જશે 993 ધાતુઓ છે એ 993માં પહેલા નંબરનો ધાતુ છે ભવાદયો ધાતવઃ સૂત્ર આવે છે ભૂ આદિ ધાતુ બરાબર છે એના આધારે ગણનું નામકરણ પણ પડી જાય છે ભવાદિ ગણ ઓકે હવે સપ વિકરણ પ્રત્યય લગાવીએ છીએ પહેલા ગણનો વિકરણ પ્રત્યય અથવા તો 10 ગણમાં કોમન વિકરણ પ્રત્યય જ્યાં કોઈનો વિકરણ પ્રત્યયનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો એનો ઉલ્લેખ સમજી જવાનો સપ વિકરણ પ્રત્યય છે ઓકે અને તી જે છે એ તિયંગ પ્રત્યય છે તી જે છે એ તિયંગ પ્રત્યય છે આ ત્રણ ખંડ થયા ત્રણ ભાગ થયા તો આ ત્રણ ખંડમાં પહેલો ભાગ ભૂ જે છે એ ધાતુ તો એ ધાતુ પછી બે પ્રત્યય લાગ્યા છે તો એ બે પ્રત્યય જે છે કયા બે પ્રત્યય તો કે સપ અને તી સપ જે છે એ વિકરણ પ્રત્યય છે અને તી જે છે એ તિયંગ પ્રત્યય છે લકારનો પ્રત્યય છે અચ્છા હવે સપ પ્રત્યયની પહેલા વિકરણ પ્રત્યયની પહેલા ભૂ ધાતુ છે અને એ ભૂ ધાતુ જે છે એ સપ વિકરણ પ્રત્યય જે છે એનો અંગ બને છે એનું અંગ બને છે એકલું ભૂ ધાતુ
એટલે સપ વિકરણ પ્રત્યયનું અંગ જે છે એ ભૂ માત્ર ધાતુ છે એટલે ભૂ એ અંગ બની જાય છે. પરંતુ ટી પ્રત્યય હજી સપની પાછળ આપણે લગાવીએ છીએ ત્યારે ભૂ ધાતુ અને સપ આ બંને અંગ બને છે, બંને અંગ બને છે. પણ કોના? ટી પ્રત્યયના, ટી પ્રત્યયના બે અંગ બને છે. તો આ રીતે ભૂ અને સપ એ ટી પ્રત્યયના અંગ બને છે. તો આવી રીતે આપણી પ્રક્રિયા આગળ ચાલી રહી છે. સાથે સાથે આ સાર્વધાતુ કેમ કહીએ છીએ સપને? તો સપમાં સની સંજ્ઞા થાય છે લશકો તદ્ધિતે, એટલે એ સિત કહેવાય છે અને સિત હોવાને કારણે સાર્વધાતુ કહેવાય છે. સાથે ટીપમાંથી ટી બને છે, લટ લકારમાં આપણે પ્રક્રિયા આગળ જોઈ ગયા. તો એમાં લટ લકારને લાગવાને કારણે, વર્તમાને લટ ને લાગવાને કારણે એ સાર્વધાતુ કહેવાય છે. બંને પ્રત્યયો સાર્વધાતુક થઈ ગયા છે અને સાથે સાથે બંને પ્રત્યયો પિત પણ છે. પિત પણ છે. કેવી રીતે પિત છે? તો સપમાં પની ઇત્સંજ્ઞા થઈ છે, પરિણામે પિત છે. અને તીપમાં પની ઇત્સંજ્ઞા થઈ છે અને તી રહ્યો છે, પરિણામે પિત છે. પણ હવે પાછા પિત કહીશું ત્યારે બીજા બે પ્રકાર પાછા આવશે, હલાદી પિત છે કે અજાદી પિત છે. તો સપમાં અ રહ્યો તો એ અજાદી પિત થઈ જશે અને તીપમાં પ ગયો પિત છે પણ ત વત્તા ઈ થશે એટલે હલાદી પિત થઈ જશે. આ રીતે બે પ્રત્યયોના ભાગ પડી ગયા અને પિત જે સાર્વધાતુક પ્લસ પિત જે છે, પિત પ્રત્યય છે, એ પિત પ્રત્યયથી હવે આપણે જે કાર્ય કરવા જઈ રહ્યા છે, ગતિ કરી રહ્યા છે, તો ત્યાં ગતિમાં શું પરિવર્તન આવે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું આવે છે. હવે શું ધ્યાન રાખવું પડશે? તો કે જ્યારે પિત હોય, પિત પ્રત્યય હોય, ત્યારે ધાતુને ગુણ યા વૃદ્ધિ થવાની સંભાવના પૂરેપૂરી છે, પૂરેપૂરી છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અને અપિત હોય ત્યારે અતિદેશ થઈને સાર્વધાતુકમ અપિત સૂત્ર લાગુ પડીને અતિદેશ થઈને ગીતવત બની જાય છે. અને ગીતવત જે છે એ આર્ધધાતુક પ્રત્યય છે, સાર્વધાતુક પ્રત્યય રહેતો નથી, કારણ કે અંગની ઇત્સંજ્ઞા થાય છે, સની નહીં થતી, સાથે સાથે પનીય નહીં થતી, એટલે અપિત તો થાય છે. સાર્વધાતુકમ અપિત સૂત્ર આપણે જોઈ ગયા છે. તો ત્યાં ગુણ કે વૃદ્ધિનો નિષેધ થઈ જાય છે કિમિતિ ચ સૂત્રથી, કિમિતિ ચ સૂત્રથી. તો આ પ્રક્રિયા તરફ આપણે જઈ રહ્યા છે. બિલકુલ ક્યાં ગુણ થાય છે, ક્યાં વૃદ્ધિ થાય છે અને ક્યાં ગુણ વૃદ્ધિ થતી નથી ને કેમ નથી થતી, કઈ સૂત્ર રોકી લે છે, તો એની સમજ તરફ આપણે જઈ રહ્યા છે. તો ઓકે, તો અંગ શું છે એ આપણે જાણી ગયા. કેટલાક ક્યારેક એક પણ અંગ હોય, ક્યારેક બે પણ અંગ હોય છે. હવે ધારો કે દાસિષ્ઠ છે તો એમાં બે ખંડ છે, પેલામાં ભૂમાં ત્રણ ખંડ હતા. તો દા અને શિષ્ટ, દા ધાતુ છે, શિષ્ટ પ્રત્યય છે, શિષ્ટ પ્રત્યય છે. એ હજી આપણે જોયો નથી એટલે હું વિશેષ ચર્ચા નહીં કરું અહીંયા. ઓકે, તો અહીંયા દા એ શિષ્ટનો અંગ બની જાય છે, અંગ બની જાય છે. દા ધાતુ છે સાથે સાથે અંગ પણ બની જાય છે. તો આ રીતે આગળ જઈએ. પછી હવે અંગ કાર્ય અને સંધિ કાર્યમાં બેમાં શું તફાવત છે, બંનેમાં તફાવત શું છે જોઈ લઈએ. અચ્છા, સંધિ આપણે જો કે જોઈ નથી સિવાય શરૂઆત કરી છે સામાન્ય, છતાં અંગ કાર્ય અને સંધિ કાર્યમાં અંતર શું છે, બંને વચ્ચે અંતર શું છે, અંગ કાર્ય અને સંધિ કાર્ય જોઈ લઈએ. જેમ કે ની છે એ ધાતુ છે અને સપ એ વિકરણ પ્રત્યય છે, એમાં અ રહે છે. તો હવે સપ વિકરણ પ્રત્યય જ્યારે આવે છે ત્યારે સાર્વધાતુક પણ છે, પિત પણ છે. કેમ? તો કે સની ઇત્સંજ્ઞા થાય છે, સાર્વધાતુ સાથે પની પણ ઇત્સંજ્ઞા થાય છે, એટલે બે નામકરણ થઈ ગયા, સિત પણ છે, પિત પણ છે, એટલે સાર્વધાતુક પણ છે અને પિત પણ છે.
અને પિત આવે તો તરત જ વિચાર કરવાનો થાય હલાદી કે અજાદી, તો અહીંયા અજાદી એટલે કે અચ આદિમાં છે. ઓકે, તો ની ધાતુ છે. હવે અહીંયા બે વસ્તુ લાગુ પડે છે. શું બે વસ્તુ લાગુ પડે છે? તો કે ઈકોયણચી જે છે, ઈકોયણચી ઈ નીમાં ઈ ન વત્તા ઈ દીર્ઘ ઈ પાછળ અ છે, ઈકોયણચી સૂત્રથી એટલે આ સંધિનું સૂત્ર છે આપણે જોઈ ગયા છે. તો એ ઈ નો યણ પણ થાય છે એટલે કે ઈ નો ય પણ થઈ જાય છે યણ સંધિ મુજબ. એ ય હવે સંધિની રીતે અચ સંધિની રીતે જોવા જઈએ તો એ આપણને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થાય છે, ઈકોયણચી થવાનો સંભાવના પૂરેપૂરી છે. પણ સપ જે છે, સપ જે છે એ વિકરણ પ્રત્યય છે, પ્રત્યય કહું છું, અને સાથે સાથે સાર્વધાતુક પ્રત્યય છે અને પિત પણ છે. અને પ્રત્યય હોવાને કારણે અહીંયા એક તમને વસ્તુ બતાવી દઉં, વારણાત અંગમ બલિયઃ, વારણાત અંગમ બલિયઃ એ શું કહે છે? તો કે અંગ કાર્ય જે છે, અંગ કાર્ય કહું છું, અંગ કાર્ય, અને અંગ કોને કહેવાય? તો કે પ્રત્યય લાગે છે ધાતુને ત્યારે અંગ બને છે. તો વારણાત એટલે, વારણાત એટલે વર્ણ, વર્ણ, અને વર્ણ કહેતા સંધિ કાર્ય, અને અંગ કાર્ય કહેતા પ્રત્યય લાગે ધાતુને ત્યારે. તો એ બંનેમાં, ટૂંકમાં સંધિ કાર્ય અને અંગ કાર્ય એ બંનેમાં બળવાન કોણ છે? તો કે અંગમ બલિયઃ, અંગમ બલિયઃ અંગ બળવાન છે. એટલે જો સંધિ પણ આપણને મળતી હોય અને અંગ કાર્ય પણ મળતું હોય, અંગ કાર્ય મળે એટલે ગુણ્યા વૃદ્ધિ થવાનું, એ બેમાંથી એક થશે, અને સંધિ કાર્ય થવાનું હશે તો વર્ણ વર્ણ મળીને ક્યાં વૃદ્ધિ થાય વગેરે વગેરે, કે ચો અયવાયવ કે ઈકોયણચી વગેરે વગેરે સંધિ કાર્ય. પણ એ જો પ્રત્યય આવી જાય તો પ્રત્યયની રીતે અંગ કાર્યમાં પહેલા ગુણ્યા વૃદ્ધિને જ વિચારવાનું થાય, અને એ પૂરું થાય પછી જ સંધિને વિચારવાનું થાય, ત્યાં સુધી નહીં વિચારવાનું. એટલે વારણાત અંગમ બલિયઃ આમ કેવું છે. ઓકે, તો અહીંયા સંધિ પ્રાપ્ત થતી હતી કેવી રીતે? તો કે ઈકના આધારે, ઈકોયણચી યણ સંધિ પ્રાપ્ત થાય છે. પરંતુ સપ અંગ છે એટલે સપ વિકરણ પ્રત્યય છે, અને એ સપ વિકરણ પ્રત્યય થી જોડીને અંગ કાર્ય બને છે. નીને સપ લાગે છે ત્યારે અંગ કાર્ય સૌથી પહેલા કરવાનું એવું કહે છે. બંને લાગુ પડે છે, પણ એમાં આપણે ગુણ કરવાનું થશે, અને ગુણ કરતા સાથે પછી એ પછી સંધિ થશે એ જોવાય આવે. ઓકે, તો સૂત્ર આપણને સારો ધાતુ કે અર્ધાતુ કયો હો આવું સૂત્ર છે. એ સૂત્ર શું કરે છે? તો એ સૂત્ર ગુણ કરી રહ્યું છે. કેવી રીતે ગુણ કરી રહ્યું છે? પછી હજી એમાં આપણે ઘણું બધું ઉમેરવાનું છે, કારણ કે એ અનુવૃત્તિ તરીકે ચાલી આવે છે. સારો ધાતુ કે અર્ધાતુ કયો હો ઈગંત અંગસ્ય, ઈગંત અંગ એટલે ઈક પાછું પ્રત્યાહાર છે, ઈગંત અંગ, ઈગંત અંગસ્ય ગુણ ભવતી, ગુણો ભવતી ગુણ થાય છે. તો આપણે ઈનો ગુણ એ કરી દઈએ છીએ, અને એ કરવાથી હજી પછી સંધિ કાર્ય કરીશું, અને એ આવે એટલે પછી એચો અયવાયાવહ લાગે, અને એચો અયવાયાવહ લાગે, એચો અયવાયાવહ લાગીને નય થઈ જશે, નીનું નય થઈ જશે, એ સંધિ કાર્ય થશે. પણ પહેલા ગુણ કરવું પડે, અને એ રીતે આપણું અંગ કાર્ય પહેલા પછી સંધિ, બરાબર છે, નીનું નય થઈ જશે. તો આ થઈ અંગ કાર્ય અને સંધિ કાર્ય વચ્ચેનો તફાવત, ડિફરન્સ. પણ બળવાન કોણ છે? અંગ કાર્ય બળવાન છે, ગુણ બળવાન છે, યા વૃદ્ધિ બળવાન છે, પછી સંધિ છેલ્લે. ઓકે, ની પ્લસ સપમાં યણ કેવી રીતના થશે? બરાબર છે, જોઈ લઈએ. ની છે ને એમાં ન આનુપૂર્વી કરીએ, આનુપૂર્વી કરીએ, બરાબર છે, ના ખબર પડે તો હું લખીને બતાવીશ. પછી ઈ દીર્ઘ છે, ઓકે, પછી વત્તા પાછળ સપ છે. નય કેવી રીતે થાય? નય અંગ બનશે,
કેવી રીતે અંગ બને છે એ આપણે જાણીએ છીએ. સપ જે છે ને એ વિકરણ પ્રત્યય છે પ્લસ એ સાર્વધાતુક પણ છે. એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો એ સૂત્ર છે. અને પછી અંગ આપણું જે છે ને એ સપમાં તો અરહેલું છે, સાથે સાર્વધાતુક પ્રત્યય છે. એટલે અંગ કેવી રીતે બને છે? તો ની જે છે એમાં અંતે ઈ છે, અંતે ઈ છે. એ ઈનો, એ ઈનો ગુણ કરવા જઈએ તો શું થાય? કારણ કે ઈક છે, ગુણ કરવા જઈએ તો ઈનો શું થાય? એ થાય. તો ન વત્તા એ, ન હલન વત્તા એ, પછી વત્તા પાછળ સપનો અ બેઠો છે, કારણ કે એ વિકરણ છે, પ્રત્યય છે. સાર્વધાતુક અર્ધાતુ કયો? સાર્વધાતુક પ્રત્યય, પ્રત્યય સાર્વધાતુક છે. એટલે આપણે અંગ કાર્ય કરવું પડે. હવે જે નિમા ગુણ, એટલે ગુણ, ગુણના નિમિત્ત કરવા માટે સપ જ છે, જવાબદાર સપ છે, નિમિત્ત સપ બને છે, કારણ કે એ સાર્વધાતુક છે, પ્રત્યય છે. અચ્છા, એનો અસર ક્યાં થાય છે? ધાતુમાં થાય છે, અંગ બનાવવામાં થાય. તો ઈનો એ ગુણ થઈ જાય છે. કેવી રીતે થઈ જાય છે? તો કે સાર્વધાતુક અર્ધાતુ કયો હોથી સૂત્રથી. એ સૂત્ર શું કહે છે? સાર્વધાતુક અર્ધાતુ કયો હો ઈગંત અંગસ્ય ગુણ ભવતી. તો આપણું અંગ, અંગ કેવું છે? ની એ અંગ જ છે ને, ધાતુ એ ની, કારણ કે બે જ વસ્તુ છે. એટલે આપણે ગુણ કરીએ તો ઈનો એ થઈ જાય. હવે ન વત્તા એ વત્તા અ આવું આવીને ઉભું રહ્યું. હવે આવું આવીને ઉભા રહેવાથી એનો આપણે શું કરીશું? એચો આયા થાય ને, એચો આયા આયા અવાજ ગયો તમારો. અચ્છા, આયો 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 અવાજ. તો એનો અવ થઈ જશે. અને એ પછી પાછલા અમાં ભળી દો, ભેળી દો, તો નય બની જશે. એક મિનિટ, હું તમને લખીને બતાવું અથવા સૂત્ર બતાવી દો. એચો આયા પેલા બતાવી દો, કારણ કે એ તો ખ્યાલ ખ્યાલ આવી ગયો મને. પેલું શનિ અંદર આવતો નહીં, પણ અહીંયા તો ખ્યાલ આવી ગયો. હવે હવે નય બની ગયો, જોડી દઈએ એટલે, જોડી દઈએ એટલે નય બની ગયો. અને નય બન્યો એ આપણું અંગ કાર્ય બન્યું. અને ય એ અદંત અંગ થઈ ગયું, અ છે એટલે નય થઈ ગયું. એટલે અંગ અદંત અંગ થઈ ગયું. આ રીતે, આ રીતે પેલા આપણે ગુણ કર્યો અને ગુણ કર્યા પછી સંધિ નો વારો આવે. પણ ક્યારે ગુણ કરવો પડે? તો નિમિત્ત કોણ બને છે? પ્રત્યય બને છે, પ્રત્યય બને છે. અને પ્રત્યયમાં સપ આપણી પાસે છે. તો આ રીતે નીચે આપી જશે. પછી જો નીનું પછી આગળ વધીએ તો આ એચો અય અય બને છે, અય એનો અય બને છે. અને પેલા તો નેમાં એ છે, અને પછી આ અય એટલે એનો અય કરી દઈએ, એટલે ન આખો થઈ જશે, ન અડધો, અને આ અ જે છે બરાબર ન થઈ જશે. અને પછી પાછળ ય છે, ય છે, અને એની પાછળ અવિકરણ પ્રત્યયનો છે, એટલે આખો થઈ ગયો. એટલે નય બની ગયું, નય બની ગયું. એટલે મને ડાઉટ, પેલો વિકરણ પ્રત્યયનો અ હતો ને એ, એટલે મેં સપમાં અ કઈ છે જગ્યા માટે મને ની પ્લસ સપ ના ખ્યાલ આવી ગયો. પણ હું વિકરણ પ્રત્યયનો અ કાઉન્ટ નતો કરતો, ની પ્લસ સપ જ કરતો હતો. તો ઈતકરણ તો આપણે કરવાનું જ. હા, એટલે એ આવ્યો. નવ બાબતો હોય એટલે ઈતકરણ કરવાનું. એટલે સપમાં ઈતકરણ કરીએ તો એકલો અ જ આવીને રહે. હા, અને આગળ આપણે ગુણ થઈ ગયો સાર્વધાતુક પ્રત્યય હોવાને કારણે. હા, એટલે તઈ મારું કન્ફ્યુઝન હતું. અને પછી સંધિનો વારો આવ્યો. હા, ત્યાં મારું કન્ફ્યુઝન હતું એટલે.
लघु पुगंत हजी एक सूत्र आवशे कारण के आपणे धातुओ जे छे ए ईक धातुओ अंग पुगंत अंग एटले ईक अंते ईक आवता होय एवा धातु अने साथे ज्यारे उपधामां होय हलंत होय हलंत ज्यारे उपधा जोवानो ईकमां ત્યારે એનું સૂત્ર જુદું છે. આ કોમન સૂત્ર છે. સારો ધાતુક આર ધાતુ કયો ઈગંત અંગ છે ગુણ ભવત એ આપણે ઉમેરવાનું છે. સૂત્ર તો આટલું છે. સારો ધાતુક આર ધાતુ કયો ક્લિયર આટલે ક્લિયર ક્લિયર થેન્ક યુ. હા વર્ણાત વર્ણાત આંગમ બલિય હા વર્ણાત અંગમ બલિય વર્ણથી એટલે કે સંધિ કાર્ય અંગ કાર્ય બળવાન છે એટલે પહેલા અંગ કાર્ય વિચારવાનું રહે અને પછી કહેવાથી આપણને ચાર ઈ ઉ આ ચાર અને એમાં અજંત ધાતુઓ હોય ને તો રસ્વ યા દીર્ઘ બંનેનો સમાવેશ થશે અને હલંતમાં ઉપધા જોવાની છે. હલંતમાં ઉપધા જોવાની અને ઉપધામાં એ ગુણ જ્યારે વસ્તુ આવે ત્યારે ત્યાં ઈક જોવાનું છે. માત્ર રસ્વ જોવાની છે અને અજંતમાં રસ્વ અને દીર્ઘ બંને લાગુ પડે છે અને ઉપધામાં માત્ર રસ્વ લાગુ પડે છે. આ ધ્યાન રાખવાનું છે. હું ધીમે ધીમે બિલકુલ શાંતિથી જઈશ. ઓકે તો આગળ વધીએ. હવે સંધિ કાર્ય અને અંગ કાર્ય બંને ભેગા થાય ત્યારે પહેલા અંગ કાર્યનો વિચાર કરવાનો પછી સંધિ કાર્યનો. અને એથી પહેલા હજી તમને કહું આપણા જે ધાતુઓ છે 2000 ઉપદેશિક ધાતુઓ એ ધાતુઓના અકારાદિ ક્રમે એટલે કે અજંત ધાતુઓ અંતે અચ હોય એવા ધાતુઓ અને હલંત ધાતુઓ બે મુખ્ય પ્રકાર પડે અને એ બે મુખ્ય પ્રકારોમાં અજંત ધાતુઓમાં 9 પ્રકાર પડે છે અને બાકીના શેષ પડે છે અને હલંત ધાતુઓમાં 5 પ્રકાર પડે છે. તમને હું બતાવું છું નીચે આવે છે. અને આટલું થઈ ગયા પછી જ્યારે ગુણ યા વૃદ્ધિનો પ્રશ્ન આવે છે ત્યારે ઈકને ધ્યાનમાં રાખવાનું છે. અંતે ઈક ઈક એટલે પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહાર છે. અચ ઈક ચાર અચ અને ઉપધામાં હલંતમાં માત્ર રસ્વને જોવાનું છે અને અજંતમાં રસ્વ અને દીર્ઘ બંનેને જોવાનું છે. આટલો બંનેમાં ડિફરન્સ છે અજંત અને હલંત. બતાવો સંધિ કાર્ય આવતું હોય તો અહીંયા રૂપ છે અને અંગ કાર્ય પહેલા કરવાનું છે એટલે ગુણ વગેરે કરવાનું છે. અને આ અંગનો અધિકાર જે છે અંગનો અધિકાર જે છે એ પાણીની અષ્ટાધ્યાયીમાં છઠ્ઠા અધ્યાયમાં ચોથા પાદમાં પહેલા સૂત્રથી શરૂઆત કરે છે અને 97 સૂત્ર સુધી એટલે કે 1 થી 97 સૂત્રો અધિકાર અંગ અધિકાર આપે છે. અંગનો અધિકાર આપનારા સૂત્રો છે. બરાબર છે. તો પણ આપણે એ રીતે બધા સૂત્રો એ રીતે સળંગ નથી જતા. આપણે જેમ જેમ આવે છે જેમ જેમ ક્રમ આવે છે તેમ તેમ જોઈએ છે. એટલે પેલા એક સાથે જોઈ લઈએ તો બધા જતા રહે. એક સાથે સબ સદે સબ સદે સબ જાય. આપણે એવું નથી કરવું. એકને સાધીએ અને બધા સદાય જાય અને બધા સાધવા જતા તો બધા જતા રહે એવું આપણે કરવું નથી. એક સાધે સબ સદે. ઓકે અંગ કાર્ય અંગ કાર્ય વિભાજન સૌથી પહેલા શું વિભાજન તો કે જે ધાતુઓ છે એમાં અજંત છે અને હલંત છે. આ બે વસ્તુ પહેલા જોવાની. અજંત છે કે હલંત છે. જેમ અજંત ધાતુઓના 9 ભાગ પડે છે. કેવી રીતે તો અકારાંત આકારાંત ઇકારાંત ઇકારાંત હ્રસ્વ અને દીર્ઘ ઉકારાંત ઉકારાંત અને રૂકારાંત રૂકારાંત ત્યાં સુધી રસ્વ અને દીર્ઘ. પણ આ ભાગ કોના છે ધ્યાન રાખજો અજંતના છે. અજંતના છે. અજંતમાં હવે ઈક વધારે કામ કરશે. અજંતમાં ઈક એટલે અકારાંત અકારાંત અને આકારાંતને છોડી દઈ એ તમને હું બતાવું છું પહેલા અને પછી ઈક પર આવી એટલે ઈક પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહાર એટલે શું અજંતમાં ઈક પ્રત્યાહાર આવે પણ પાછું અજંત એટલે શું અંતે અચ હોય એવા ધાતુ અને હલંત એટલે શું અંતે હલ વ્યંજન હોય એવા ધાતુ. ક્લિયર?
કારણ કે અહીંયા ગણ રચ કથ મૃગ અંતે કોણ આવે છે અકારાંત છે અકારાંત તો કે પા આ પમા આ લા લમા આ વા દા ધા ક્રીણા લુના બધામાં આ આવે છે અંતે અંતે એટલે અકારાંત ઓકે હવે ઈકારાંત જ્યારે આવે છે અહીંયા અકારાંત પણ રસ્વ દીર્ઘ જ છે એ રીતે ઈકારાંત જોઈએ તો જી સ્વી ચી ચી રી રસ્વઈ છે રસ્વઈ છે પણ ઈક કહીએ ને જો અજંતમાં ઈક કહીએ ને તો બેને સમજવાનું છે બેને સમજવાનું છે અને હલંતમાં ઈક કહીએ ને ધાતુ હલંત હોય અને ઈક કહીએ ને તો માત્ર રસ્વચાર સમજવાનું છે ઈક કહીએ ત્યારે આ ધ્યાન રાખજો અજંતમાં ઈક હશે અંતે ઈક એટલે શું ઈ ઉ ઋ ને લુ આપણું સૂત્ર પ્રત્યાહાર કયું તો કે પ્રત્યાહાર ઈ બરાબર ઈ ઉ ઋ ને લુ અ અને કાઢી નાખીએ પછી અ ઈ ઉ ણમાં પહેલા સૂત્રનો અ કાઢી નાખીએ બરાબર છે અને ઈ ઉ અને રૂલુ બીજા સૂત્ર સુધી અંતે સુધી રૂલુક ક અંતે આવતો હતો બરાબર ઈક ઓકે તો અજંત ધાતુ હશે ત્યારે રસ્વ અને દીર્ઘ બેને ધ્યાનમાં રાખવાનું છે અને હલંત ધાતુ હશે ત્યારે માત્ર ઈક સમજવું હશે ઈકને ધ્યાનમાં રાખવું હોય તો માત્ર રસ્વ એટલે રસ્વ ઈ રસ્વ ઉ ઈ ઉ રૂ લુ માત્ર રસ્વ કેમ હલંતમાં ધ્યાન પાછું બીજું શું રાખવાનું છે હલંત ધાતુ હોય તો ઉપધા જોવાનો છે ઉપધા જોવાનો એટલે શું અંતિમ વર્ણની આગલો વર્ણ અને એ હંમેશા અચ જ હોય અચ નથી અંતે એટલે આપણે અચને ગોતવાનો છે અને ગોતવાનો છે એટલે કે ઉપધા જોવાનો છે એટલે એક માત્ર રસ્વ અજંતમાં બંને આ તફાવત છે કેમ તો કે ગુણ યા વૃદ્ધિ કરવાની થશે ત્યારે એક જ પ્રત્યયકામ આવશે પ્રત્યહારકામ આવશે ઓકે તો ઈકારાંત દીર્ઘ ઈકારાંત ની આ ની આપણે આગળ આવ્યો ને નીનો નય થયો સી ડી ક્રી વી બધા દીર્ઘ છે ઉકારાંત દ્રુ દુ નુ કુ ગુ ક્ષુ ચિનુ શકનુ બધામાં રસ્વ ઉ છે અને દીર્ઘ ઉકારાંતમાં ભૂ ધાતુ આપણે લીધો હતો ભૂ ધાતુ લીધો હતો લુ પુ નુ મુ ઋકારાંતમાં હુ ભૃ ધ્રુ મૃ કૃ શૃ સ્મૃ બિભ્રુ જાગૃ બરાબર છે અને દીર્ઘ ઋકારાંત જૃ ડબલ પાંખિયા નીચે જૃ શૃ ગૃ વૃ વગેરે અને પછીના બાકીના ચારને ભેગા કરી દીધા બાકી તો આઠ ને ચાર કરવા જઈએ તો બાર થઈ જશે વાસ્તવમાં બાર જ છે પણ એજંત એચ અંત એચ અંત એચ પ્રત્યાહાર એચ પ્રત્યાહારમાં ચાર એચ પ્રત્યાહારમાં ચાર લઈ ઐ થાય છે લઈમાં ઐ ધેમાં એ ધ્યેયમાં ઐ પૈમાં ઐ શોમાં ઓ છોમાં ઓ તો એજંત એચ અંત થી ચાર અચ ગણવાના છે આમ તો બાર થઈ જશે પણ ચારનો સમૂહ એક કરતી બરાબર છે ઓકે હવે હલંત ધાતુઓની વાત આવે અંતે હલ આવતા ધાતુઓમાં ત્યારે પાંચ વિભાગ પાડ્યા પેલામાં નવ પાડ્યા આમ બાર થતા પણ છેલ્લે અવશિષ્ટમાં એજન્તમાં ચારને સમાવેશ કરી ભેગા સમાવી લીધા એજન્તમાં પ્રત્યાહારને સાથે લઈ લીધા અને એ જ રીતે હલંત ધાતુઓ હોય અંતે હલ હોય હલ એટલે તેત્રીસ વ્યંજનો જેમ કે અદુપદ અદુપદ એટલે શું અદુપદ એટલે શું તો કે અંતમાં અંતમાં એટલે ઉપધામાં ઉપધામાં પણ ઉપધા એટલે શું ઉપધા એટલે શું તો અંતિમ વર્ણ છે એનાથી આગલો વર્ણ આગલો વર્ણ એને આપણે ઉપધા કહીશું તો અહીંયા આગલો કોણ છે તો આનું પૂર્વી કરવી પડે તો પ વત્તા અ વત્તા ઠ પટ છે પ વત્તા પહલન થઈ જશે અ વત્તા ઠ તો ઠ ની આગળ અ જે છે ઉપધા છે એટલે અદુપદ અ ઉપધામાં છે
उपधामा छे एवा धातु, कारण के हलंत आवशे त्यारे उपधा जोवानी थशे, एटले दृष्टि तो हमेशा अचनी करवानी छे। अजंतमा अने हलंतमा बन्नेमा अच ऊपर ज दृष्टि करवानी छे, केन्द्र बिंदु करवानो छे। पण हलंतमा पाछळ तो छे ज नहीं अच, एटले उपधामा अचने गोतवानो छे, अने कोण छे ए प्रमाणे एनु नामकरण छे। अदुपद એટલે કે ઉપધામાં અ હોય એવા, ઈદુપદ 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 નું એક પછી આગળ એવું વાક્ય આવશે અનિદિત આવશે, અનિદિત એટલે કે ઈની ઈદ સંજ્ઞા નહીં થાય એવા, પણ અહીંયા ઈદુપદ એટલે કે ચિત મિદ છિદ ભિદ મિલ આ બધામાં રસ્વ ઈ ઉપધામાં છે, એટલે ઈદુપદ ઉપધામાં ઈ છે એવા ધાતુ, આગળ ઉપધામાં અ છે એવા ધાતુ। અને ઉદુપદ ઉદુપદ યાની ઉપધામાં ઉ છે એવા ધાતુ, બુધ શુદ્ધ મુદ ઉક ઉક। અને રુદુપદ રુદુપદ ઉપધામાં રસ્વ, આ બધા રસ્વ હો, એમાં દીર્ઘ ધ્યાન નથી આપવાનું, માત્ર રસ્વને ધ્યાન આપવાનું હલંતમાં, કૃષ વૃષ નૃત શ્રુદ વૃત વૃદ્ધ, અને બાકીના ચાર સિવાય, આ ઇક સિવાયના, ઇક સિવાયના આપણે શોર્ટમાં શું કહીશું, ઉપધામાં એક છે। ઓકે, અવશિષ્ટમાં મિલ ત્યાં દીર્ઘ થઈ ગયો, દીર્ઘ ઈ થઈ ગયો, શિક બુક અંચ વગેરે, આ અવશિષ્ટમાં, અવશિષ્ટ એટલે બાકીના। તો આટલું જ ધ્યાનમાં રાખવાનું છે ધાતુઓમાં અજંત હલંત। અજંતમાં નવ આંબાર બને છે અને અજંતમાં અરે હલંતમાં પાંચ, અદુપદ ઇદુપદ ઉદુપદ રુદુપદ અને અવશિષ્ટ। આટલે સુધી ક્લિયર? ઓકે, તો આગળ જઈએ। એ સિવાય બીજા છે, હાલ તમને અનિદિત કહ્યું હતું, વચ્યાદિ ગ્રહ્યાદિ સંપ્રસારણી ધાતુ, સંપ્રસારણ સંપ્રસારણ, યણ ઈકનું યણ થાય ને યણનું પાછું ઈક થાય એને સંપ્રસારણ કહેવાશે, કે આવશે એટલે પાછા કહીશું સંપ્રસારણ કોને કહેવાય, તો ઈકનું યણ થાય એ સંધિ થાય, ઈકો યણ, પણ યણનું પાછું એક થઈ જાય ત્યારે એ સંપ્રસારણ કહેવાશે, નામ બદલાઈ જશે, એ પછી જોઈશું। અને અનિદિત ધાતુ, અનિદિત અનિદિત ધાતુ એટલે શું, અનિદિત તો કે ઈની, સમજો ઈની ઈત સંજ્ઞા નહીં થતી હોય એવા ધાતુ, અનિદિત એટલે ઈની ઈત સંજ્ઞા નહીં થતી હોય, થતા થતી હોય એવા ધાતુ। ઈની ઈત્સંજ્ઞા ક્યારે થાય, તો ઈ તો અજ છે, તો ઉપદેશે અજ અનુનાસિક ઈત સૂત્ર લાગુ પડતું હોય, એટલે કે ઉપદેશ અરે અનુનાસિક અવસ્થામાં હોય, ઉપદેશે અજ અનુનાસિક ઈત, તો એ સિવાયના ધાતુ અનિદિત કહેવાશે, અનિદિત કહેવાશે। ક્લિયર? જગદીશ, જગદીશ નામ છે ને, ક્લિયર? ઓકે, અને અનુનાસિકાંત ધાતુ, અનુનાસિકાંત ધાતુ અંતે અનુનાસિક હોય એવા ધાતુ। હવે અનુનાસિકાંત ધાતુમાં એક વસ્તુ સમજવાની રહેશે કે પાંચ આપણા અનુનાસિક છે, પાંચ આપણા અનુનાસિક છે અંગિયાણામાં, તો એ બધામાં જ્યારે ધાતુમાં એ પાંચમાં શું અર્થ લેવાનો, તો બધામાં ન લેવાનો, બધામાં આ પાંચની જગ્યાએ ન લેવાનો થશે, કેવી રીતે પછી આપણે જોઈશું, આ સેજ તમને બતાવી દઈએ। તો આ રીતે સત્તર પ્રકારના ધાતુ, સત્તર પ્રકારના ધાતુ, તો વિશ્વની, વિશ્વની સંસ્કૃત જગતની શબ્દ રાશિ છે, શબ્દ રાશિ એટલે ભંડાર, શબ્દ રાશિ છે એ ચૌદમાં, ચૌદ વર્ગ સુધી આપણે વિભાજન કરીએ, પણ પછી આ ત્રણ જે છે એ વિશેષ તરીકે આપણે અલગ તરીકે લઈએ, આમ કરીને સત્તર વિભાજન થઈ જાય છે શબ્દ રાશિ યાની ધાતુઓ। અચ્છા, તો હવે સૌથી પહેલા તમને પાછો યાદ દેવડાવી દઉં છું કે ધાતુઓ જે છે એ અજંત છે કે હલંત છે, અજંત છે કે હલંત છે, અજંત હોય તો પાછા નવ્યા બાર, નવ્યા બાર, અને અજંત હોય તો પાંચ, અને એમાં ઉપધામાં ધ્યાન રાખવાનું, હા હલંત હોય તો ઉપધામાં ધ્યાન રાખવું છે, ઉપધામાં કોણ બેઠે અને એમાં રસ્વમાં। ઓકે, તો શું કહે છે કે અજંત હોય
तो अच पर ध्यान राखवानुं छे, पण एमां रस्व दीर्घ बंने काम आवशे, अने हलंत होय त्यारे उपधाने केन्द्र करवानुं छे। ओके, हवे अंग कार्य ने आपणे आगळ वधारी रह्या छे धीमे धीमे। अच्छा, धातુઓને લાગનારા ચાર પ્રત્યયો મેં તમને કહ્યા, ધાતુઓને લાગનારા ચાર પ્રત્યયો, એમાંથી બેનો જ યુઝ કરી રહ્યા છે, હજી બેનો બાકી છે। ચાર કયા? સનાદિનવ, અરે સનાદિબાર, સનાદ્યંતા ધાતવા, એ કઈનો કર્યો નથી, વિકરણ। પણ વિકરણમાં એ છે તો 21 જેવા છે વિકરણ, પણ એમાંથી તો આપણે માત્ર 10 ના જ કરીશું, કારણ કે ધાતુઓમાં તો 10 ગણ છે, 10 વિકરણ જ કરીશું, એમાંથી ત્રણ તો કોમન આવી જાય છે, સપ ક્યાંક સપનો લોપ થાય છે વગેરે છોડીએ। અને કૃત જે 124 છે એમાંથી સારો ધાતુ કરીએ તો 9 જ કરીશું, કારણ કે અર્ધધાતુકનો વિષય હજી આપણે છેડ્યો નથી, સારો ધાતુકમાંથી જ હજી ઉચાવ્યા નથી। ઓકે, તો એ ચાર માંથી સનાદિ, બાર, વિકરણ, કૃત અને તિયંગ, હવે એમાંથી સ્પર્શ તિયંગ નો થશે, પછી કૃત નો કરીશ, અને વિકરણ નો થયો છે, તિયંગ અને વિકરણ બે સાથે ચાલી સાર્વ ધાતુક માટે। ઓકે, તો તિયંગ ની ખબર પડી ગઈ તમને, સાર્વ ધાતુક માં ચાર લકાર જ, 9, 9, 2, 18 પ્રત્યયો જે છે તિયંગ પ્રત્યયો, 9 પરસ્મય પદ અને 9 આત્મને પદ, પણ આ ચાર જ લકાર ને લાગે, અને પાંચમો એક છે ઉમેરી લઈએ, પાંચમો એક છે કોણ? લેટ વૈદિક લકાર, વૈદિક લકાર, તો પણ એ ક્યારે? સિપ ના અભાવમાં, સિપ લાગશે નહીં, અને સારો અર્ધધાતુકમાં સિપ લાગશે, કારણ કે લેટના સારો ધાતુક પણ થાય છે પ્રત્યય, અને અર્ધધાતુક પણ પ્રત્યય થાય છે લેટમાં, બે રીતે કામ કરે છે। અચ્છા, તો લટ, લોટ, લંગ, પણ અહીંયા આપણે ક્રમ કેવો રાખીશું? લટ, પછી લંગ રાખીશું, પછી લોટ રાખીશું, અને પછી વિધિલિંગ રાખીશું। ઓકે, અને સિપના અભાવમાં લેટ, એટલે 5 કરી દઈએ, અને અર્ધાતુકમાં બહુ શોર્ટ તરત જ બાકીના શેષ, જે વધ્યા એ શેષ, એટલે વધ્યા એ બાકીના, તો વધ્યા કયા? તો કે આ ચારને છોડી દો 10માંથી યા 12માંથી વૈદિક સાથે, તો 6 અને 1 7 થઈ જશે વૈદિક સાથે, એટલે કે સિપ સાથે, સિપ સાથે, અહીંયા સિપના અભાવમાં કહ્યું, અર્ધાતુક થઈ ગયા, વાર્તા પૂરી। એવી જ રીતે કૃત પ્રત્યયમાં, કૃત એટલે અંતે, કૃદંત, કૃત અંતે, કૃત પ્રત્યય લાગે એવા પ્રત્યય, સારો ધાતુકમાં 9 છે, કેમ 9? સારો ધાતુ કેમ કહીએ છે એ હવે તમને ખબર પડી ગઈ, તિયંગસિત સારો ધાતુ, એટલે કે સિત સનિત સંજ્ઞા થતી હોય એવા સારો ધાતુ, અને તિયંગ ચાર લકારને લાગતા હોય એવા, પાંચને સિપના અભાવમાં લેટને, તો આ 9 એ 9 ની ગણતરી અહીંયા લખી દીધી છે, શત્રુ શાન ચાન શાનન પાછળ સ હોય તો હલંત એમ સૂત્ર થી થઈ જશે, આટલો ફેર પડશે। ઓકે, હે નહી આવતો તમે અલતા દેખાય, અવાજ નહી, અચ્છા હવે આવ્યો કૃત સારો ધાતુક 9, પણ એ કેવી રીતે સારો ધાતુક કહેવાશે? તો કે સની સંજ્ઞા થવાને કારણે, અને બાકીના બચ્યા એ અર્ધધાતુક, આપણે આંકડો ફિક્સ છે 124, એમાંથી 115 જે છે એ અર્ધધાતુકમાં જતા રહેશે। ઓકે, આ ખાલી માયાજાળ ગણતરી। વિકરણ પ્રત્યય 6, વિકરણ પ્રત્યય 6 એ સારો ધાતુ કેમ ગણાશે? તો કે સનિત સંજ્ઞા થવાને કારણે, જેમ કે સપ, ચ્યન, સ્નુ, સ, સ્નમ, સ્ના, અને આ સાય જે તો પેલો આપણે કૃત પ્રત્યયમાં આવી જશે, એટલે સ્ના સુધી, સ્ના સુધી એટલે 6 થશે, અને સાયત જે છે એ તો કૃદંતમાં આવશે, તો આ સાર્વધાતુક ગણાશે, અને શેષ બાકીના પણ વિકરણ પ્રત્યય જે છે
એ આર ધાતુકમાં, જેમ કે અણિચ છે દસમામાં, તો એ આર ધાતુક થઈ જશે. અચ્છા, તો સારો ધાતુક જેને જયારે પ્રશ્ન આવે ત્યારે પાછા બીજા બે પ્રકાર પાડીશું, પિત અને અપિત. અને ફરી પાછા પિત અને અપિત આવે ત્યારે ફરી પાછા બે પ્રકાર પાડીશું, અલાદિપિત અજાદિપિત. અને અપિત પણ આવશે ત્યારે પણ અલાદિ અપિત અને અજાદિ અપિત. આવી રીતે ચાર પ્રકાર પડશે. આ રીતે સારો ધાતુક પ્રત્યય પિત અને અપિત, અને પિત્તમાં હલાદિપિત અજાદિપિત, અપિતમાં હલાદિ અપિત અજાદિ અપિત, એ આપણે પ્રત્યયોમાં પણ બિલકુલ ફિક્સ છે. ઓકે, ધીમે ધીમે જઈશું. ઓકે, એમાં તમને મેં કહ્યું હતું કે ચાર લકારોના પ્રત્યયો આપણે જોયા, એનું સ્પષ્ટીકરણ હવે જરૂરી બને છે. કેવી રીતે? તો કે છ લકારોના પ્રત્યયો એટલે છ પ્રત્યયો, પાછા છ લકારો નહીં કરતા, ચાર લકારોમાં લાગતા છ હલાદિપિત સારો ધાતુક પ્રત્યય. ઓકે, એમાં તિસિમી અને તસતુ એવી રીતે રાખીએ છીએ આપણે યાદ રાખવા માટે. તિસિમી તસતુ અને ક્રમ પણ આપણો સાચો સચવાશે. તિસિમી લટ લકારમાં લાગે છે, પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચન. તિસિમી, એ તિસિમીમાં શું થાય છે? તો કે તિપ સિપ ને મિપ થાય છે, અને તિપ સિપ મિપમાં પની સંજ્ઞા થવાને કારણે પિત પણ પિત છે અને હલાદિપિત છે. ક્લિયર થઈ ગયું? અને તિસિમી તસતુ તસ જે છે એ લ અંગ લકારના છે અને લોટ લકારમાં તુ છે, તુ તામંતુ. બરાબર છે. આ છ જે છે એ છ ને હલાદી પિત કહીશું. હવે જ્યારે આપણે ધાતુને લઈને પ્રયોગ કરીશું, પ્રક્રિયા કરીશું, ત્યારે આ ચારે ચાર લકારને સાથે લઈને ચાલવાનું છે. અને તે પાછા હલાદી પિતના સર્વધાતુ પ્રત્યયના પ્રક્રિયા કરીશું. જોજો, અત્યાર સુધી આપણે નવે નવને સાથે લીધા હતા, પરસ્મય પદ, આત્માને પદ, અદંત અદંત અનદંત વગેરે, તે અભ્યાસ નથી કર્યો. પણ હવે પ્રક્રિયા પાછા બદલી કાઢીએ છીએ. કેવી બદલી કાઢીએ છીએ? તો કે હલાદિપિતમાં સર્વધાતુક પ્રત્યય જ્યારે લાગશે ત્યારે ગુણ થશે, કે વૃદ્ધિ થશે, અને અપિત હશે ત્યારે ગીતવત થઈ જશે. એ બાકીના પ્રત્યયોને પ્રથમ દ્રષ્ટિએ જ્યારે જોઈએ, 9 2 18 પ્રત્યયો છે, કોમન પ્રત્યયો છે, તો 15 પ્રત્યયો એ અપિત છે અને 3 જ પ્રત્યયો પિત છે અને એ પાછા હલાદી છે. પણ જ્યારે પછી લકારોમાં આપણે પ્રત્યયો બનાવીએ છીએ ત્યારે આવું દ્રશ્ય સર્જાય છે, એટલે કે 6 હલાદી પિત છે 4 લકારોના પ્રત્યયોમાં. તિસિમી તસતુ, આટલું ક્લિયર? હવે આવી રીતે યાદ રાખવું પડશે, તિસિમી તસતુ. બરાબર છે. ઓકે, હવે 7 અજાદિપિત છે, પેલા હલાદિપિત હતા 6 અને 7 અજાદિપિત. પણ એ 7 અજાદિપિત, અજાદિ એટલે કે આદિમાં અજ છે, પેલામાં આદિમાં હલ છે, 6 માં આદિમાં હલ છે. ઓકે, તો એમાં બે જ લકાર, લોટ લકારમાં 6, 3 પરસ્મય પદમાં અને 3 આત્મને પદમાં. અને એ પાછા અતિદેશ સૂત્ર લગાવીને કર્યા હતા આપણે, જે તે વખતે પ્રત્યય બનાવ્યા હતા ત્યારે, અને પિત બનાવી દીધા હતા, અપિતને પિત બનાવી દીધા હતા, અને અપિત બનાવ્યા પછી, અરે પિત બનાવ્યા પછી, પિત બનાવ્યા પછી ગુણ અને વૃદ્ધિની વાત આગળ ચાલશે. ઓકે, તો લોટલકારમાં આની આવ આમ, અને આત્મને પદમાં અહી આવ હૈ આમ હૈ, આની આવ આમ એ પરસ્મય પદમાં છે લોટલકારમાં, અને લ અંગ લકારમાં અમ, આમ તો લંગ પહેલો આવે, લંગ પહેલો આવે છે, અમ આની આવ આમ અય આવ હૈ આમ. તો આ 7, ઉપર 6 હલાદી, ઉપર 6 હલાદિપિત અને આ 7 અજાદિપિત. ઓકે, એવું જ વિભાજન 38 હલાદી અપિત, અપિત એટલે કે પની સંજ્ઞા થતી નથી, લટ લોટ લંગ વિધિ લિંગ
અહીંયા હું એક એક નથી જોતો, એટલા માટે નથી જોતો કે પછી આપણે એક એક કરશું, પાછળ એક એક કરવાના છીએ. એટલે પેલા તો ઉપર ઓછા હતા, ઉપર તો ઓછા હતા એટલે એ તો આપણને તરત મગજમાં આવી જાય જે ઓછું હોય. તીસી મીતસ હતું, આની આવ આમ, અહી આવ હૈ આમ હૈ અને અમ, આટલું આપણને તરત યાદ રહી જાય એવું છે, બરાબર છે. બાકીના જે છે 38 હલાદી અપિત પણ એ સંજ્ઞા નહીં થતી હોય એવા, અને આગળ હલ આવે એવા, અને પછી આ 38 ઉપર ગણતરી કરજો, હું ઉપર 6 પછી 7 પછી 38 બધાનો સરવાળો કરવાનો છે, અને પછી આવશે 23, પછી આવશે 23 અને એ આઝાદી અપિત, આઝાદી અપિત, અને એનું વિભાજન આ રીતે થશે લટ લોટ લંગ વિધિની. વિધિલિંગમાં બધા જ આઝાદી અપિત છે. તો આવી રીતે 6, 7, 38 ને 23 બધા પ્રત્યયો આવી ગયા, બધા પ્રત્યયો આવી ગયા. એ સિવાય કૃત સાર્વધાતુક પ્રત્યયોમાં આપણે 9 જોયા, 9 જોયા સાર્વધાતુકની વાત. સનિત સંજ્ઞા થવાને કારણે સપ જે છે વિકરણમાં આ કૃત 9 હતા, અને એ બધા જ 99 અજાદી અપિત થઈ જશે. એને આપણે ઇતકરણ કરીશું ને તો આદિમાં અચ રહેશે અને અજાદી અપિત થઈ જશે. સર્વધાતુ, સર્વધાતુ કેટલા માટે કે સનિત સંજ્ઞા થવાને, વિકરણમાં સપ એકલો જ અજાદી પિત છે કારણ કે અ રહે છે ને એટલા માટે અજાદી અપિત. સસાયજ સાનજ હલાદી અપિત, આ વિકરણ 6 છે, હલાદી અપિત વિકરણ 6. ઓકે, ધીમે ધીમે જઈશું. આ એક બાજુ રેકર્ડ મૂકી દીધો છે એટલા માટે. હવે અર્ધધાતુક પ્રત્યયો જે છે એ બાકીના 6 લકારો, બાકીના 6 લકારો અને કૃત અર્ધધાતુકમાં 115 થશે શેષ, સિત સિવાયના, સિત સિવાયના, બરાબર છે. અને વિકરણ જે છે એ પણ સિત સિવાયના અર્ધધાતુક ગણાશે, છોડીએ અત્યારે એમને. એ સિવાયના આજે 5 જે છે અર્ધધાતુક તરીકે. અચ્છા, હવે આપણે ખાસ ધ્યાન રાખવાની વાત હવે આવી ગઈ છે. શું ધ્યાન રાખવાનું છે? અર્ધધાતુક અને સાર્વધાતુક બંનેનું મિશ્રણ કરવાનું છે. સાર્વધાતુક અને અર્ધધાતુક પ્રક્રિયાનું મિશ્રણ કરવાનું છે, પ્રક્રિયાનું મિશ્રણ કરવાનું છે. પણ કેવી રીતે મિશ્રણ કરવાનું છે? પહેલા 5 ભાગ પાડી દઈશું અને 5 ભાગના 3 ભાગ પાડી દઈશું. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. કેવી રીતે કરીશું? પહેલા તો તમે એ સમજી લો અર્ધધાતુકના 3 પ્રકાર જે પડ્યા છે એ મૂળ તો 1 છે અને 1માંથી 3 થયા છે. કેવી રીતે? તો જે પહેલો પ્રકાર જે અર્ધધાતુકમાં જે છે, અર્ધધાતુક કોને કહેવાય? તો કે સની ઇત સંજ્ઞા નહીં થતી હોય એવા કૃત પ્રત્યયો સાથે સાથે છ લકારને લાગનારા તિયંગ નવેદુ અઢાર પ્રત્યય અર્ધાતુકમાં ગણાય છે. સાથે વિકરણ પ્રત્યયમાં પણ સની ઇત સંજ્ઞા નહીં થતી હોય એવા. ઓકે, છોડી આવે. હવે કે છે કે સામાન્ય અર્ધાતુક પ્રત્યય કોને કહીશ? સામાન્ય એટલે જનરલ, જનરલ મોટું ગ્રુપ છે, મોટું ગ્રુપ છે. કેટલું મોટું ગ્રુપ છે? તો કે 4 વસ્તુને છોડીને જે કઈ પ્રત્યયો આવશે અને સનિસંજ્ઞા નહીં થતા હોય એવા. અચ્છા, પણ આ 4 જેની ઈત થઈ રહી છે એને જુદો ભાગ કરી દે છે, એમાં પાછા 2-2નો ભાગ પડે છે. પણ પહેલા તો જનરલ કોને કહીશ? અને એ જનરલ પાછા સાર્વધાતુકમાં ઘૂસી જાય છે પ્રક્રિયામાં. જોજો, સમજો બરાબર કેવી રીતે ઘૂસી જાય છે. અચ્છા, તો સામાન્ય અર્ધધાતુક પ્રત્યય એ પિત્તમાં ઘૂસી જવાના છે પ્રક્રિયા વખતે. પિત્તનું આપણે જયારે પિત્ત પ્રત્યય જયારે છે ને એ પિત્તમાં ની પ્રક્રિયા અને આ સામાન્ય અર્ધધાતુકની પ્રક્રિયા કોમન છે, સરખી છે. સમજો બરાબર. જોઈએ તો સામાન્ય અર્ધાતુક પ્રત્યય કયા આવશે? તો કે કિત, ગીત, ઇત, ણિત. એ સિવાયના તો પણ આ 4 વસ્તુ એટલે શું પાછું એ સમજવું પડશે ને. તો કે કિત એટલે કની ઇત સંજ્ઞા થાય તેવા,
प्रत्यय कनी इत संज्ञा थाय एवा प्रत्यय आर्धधातुक प्रत्यय कारण के शनि इत संज्ञा नहीं थती अने शनि थाय तो सार्वधातुक थई जशे अने सित गणाशे पण आ तो ए सिवायना अर्धधातुक छे पण एमाय पाछा चार सिवायना एक कॉमन एक बाजु जता रहेशे। अच्छा तो कनी इत संज्ञा थाय अंगनी इत संज्ञा थाय यनी इत संज्ञा थाय अने अणनी इत संज्ञा थाय अने इत संज्ञा क्यारे थशे तो आपणे इतकरणना जे सूत्रो जोया એમાં આગળ હશે કે પાછળ હશે તે પ્રમાણે સૂત્રો લાગુ પડશે અને ઈત થશે તસ્ય લોપ દર્શનમ લોપ થઈ જશે ત્યારે ક અંગ ય અને અણની ઈત સંજ્ઞા થાય એ સિવાયના કહું છું એ સામાન્યમાં આવી જશે અને આ ચારની ઈત સંજ્ઞા થશે એ વિશેષ થઈ જશે અને એ વિશેષમાં પાછા બે બે ભાગ પડી ગયા કેવા તો કે ઈત અણિત આર્ધધાતુક પ્રત્યય બીજા ભાગમાં એટલે શું તો કે યની અને અણની ઈત સંજ્ઞા થાય એ પેલામાં પણ આવી જાય પેલા ચાર થી ભિન્ન જે કહ્યું છે ને સામાન્યમાં એ ચારે ચાર એમાં તો ગણી લીધા પણ હવે બે બે ના ભાગ એટલા માટે પાડી છે કે ય અને અણ જે છે એની ઈત સંજ્ઞા થાય ને ત્યારે મોટા ભાગે વૃદ્ધિ થાય છે શું થાય છે વૃદ્ધિ થાય છે અને કિત કિત જયારે આવે છે ને ઈત સંજ્ઞા થાય કની અને અંગની અને સાથે એક હજી તમને હું વધારાનો આપી દઉં ગની કારણ કે કિમિતી જે સૂત્ર છે આપણી પાસે અને એ જ સૂત્ર રોકનારું છે નિષેધ કરનારું છે ગુણ અને વૃત્તિ બેને રોકનારું છે અને એ કિમિતી સૂત્રમાં ત્રણ વર્ણો છે ક છે અને ગ છે અને અંગ છે એટલે અહીંયા કિત ગીત જે છે ને એમાં એક ગ ઉમેરશું તો પણ કોઈ વાંધો નથી કારણ કે કિમિતી જે સૂત્રમાં ત્રણ વર્ણો છે અને એની ઈત સંજ્ઞા થાય ત્યારે પણ ગુણ કે વૃદ્ધિ થશે નહીં પ્રક્રિયામાં એટલે આ ત્રણ ભાગ આર્ધધાતુકના પાડીએ છીએ એક જનરલ ભાગ પાડી દઈએ છે જનરલ ભાગમાં આ ચારની ઈત સંજ્ઞા નહીં થાય એવા અને એટલે કે આનાથી ભિન્ન અને ઈત અણિત જે છે એમાં ગુણ અને મોટા ભાગે વૃદ્ધિ થાય છે એ નીચે તમને બતાવું છું પછી ખાલી સામાન્ય ઉલ્લેખ કરશું ત્યારે આ યાદ રહેશે એટલે આ ત્રણ ભાગ પડ્યા અને ઉપર પાછા પિત અને અપિતના ભાગ પડ્યા હતા સર્વધાતુકમાં આ તો અર્ધધાતુકની વાત છે અર્ધધાતુકમાં અર્ધધાતુક પ્રત્યય અને પિત અપિતમાં સમાવવાનો પાછો પ્રયત્ન કોશિશ કરીએ છીએ આપણે કારણ કે પ્રક્રિયા સરખી થઈ રહેવાને કારણે પણ કયા ક્યાં સમાવીશું એ આપણા માટે મોટો પ્રશ્ન છે એ જાણવાનું જરૂરી છે અચ્છા તો અર્ધધાતુકમાં ત્રણ પ્રકાર ચારથી ભિન્ન અને પાછા બે બે જુદા કરી દઈએ છીએ ઈત અણિત અને કિત ગીત ઓકે આ અતિદેશનો અહીંયા એટલા માટે મૂક્યું છે અતિદેશ સૂત્ર અતિદેશ એટલે તમે જાણો છો ગોબર ને ગૌરી ચોપારી ને ગણેશ અપુત્ર ને પુત્ર પથ્થર ને શિવજી વગેરે એ અતિદેશ કરીએ છીએ અને અહીંયા અતિદેશ કરનારું સૂત્ર સાર્વધાતુકમ અપિત મેં તમને આગળ બતાવી દીધું છે સાર્વધાતુકમ અપિત બતાવી દીધું છે કેવી રીતે તો કે સાર્વધાતુક પ્રત્યય આપણે આગળ સાર્વધાતુક કોને કહેવાય તો કે તિયંશી સાર્વધાતુકમ અને કયા પ્રત્યય છે એ પણ તમે જાણી પણ અપિત જે છે એ ગીતવત થઈ જાય છે ગીતવત થાય એ જ અતિદેશ થઈ રહ્યો છે કારણ કે તિયંગ પ્રત્યયો તમે 9-2-18 પ્રત્યયો જોશો તે જોઈ ગયા છે એમાં ક્યાંય એ પ્રત્યયોમાં સાર્વધાતુકમ અપિત શું કે છે અતિદેશ કેવી રીતે કહીએ તો કે અંગની ઈત સંજ્ઞા ક્યાંય થાય છે અંગની ઈત સંજ્ઞા ક્યાંય થાય છે 9-2-18 પ્રત્યયોમાં અંગ આવે છે ક્યાંય કોઈ બી પ્રત્યયમાં કોમન પ્રત્યયો યા લકારોના પ્રત્યયો બનાવીએ છીએ કે ચાર લકારોના આપણે બનાવ્યા પરસ્મય પદ અને આત્મને પદ ક્યાંય અંગની ઈત સંજ્ઞા થતી હતી ક્યાંય નથી થતી છતાં એને આ અતિદેશ સૂત્રથી સાર્વધાતુકમ અપિત જે અપિત છે એટલે કે પિત નથી એવા હવે પાછા સમજજો હો કે પિત કેટલા હતા 6 અને 7 અને એમાં બે ભાગ પડ્યા ભલાદી પિત 6 અને આઝાદી પિત 7 6 × 12 = 13 અને 14મો તમને આપી દઉં તો સપ વિકર્ણ પ્રત્યય
આટલા 14 જ પિત્ત છે, આટલા 14 જ પિત્ત છે, એ સિવાયના બધા અપિત છે, એ સિવાયના બધા અપિત છે. અને એ અપિત એ ગીતવત થઈ જાય છે આ અતિદેશ સૂત્રથી, સારો ધાતુકમ અપિત સૂત્રથી. અને અપિત હોવાને અતિદેશ થઈ જાય છે ગીતવત, ગીત નથી છતાં ગીતવત થઈ જાય છે. પથ્થરને શિવજી બનાવી દઈએ છીએ, જે પથ્થર એમ અહીંયા પણ અતિદેશ કરી દઈએ છીએ, અપિતને ગીતવત કરી દઈએ છીએ. એટલે કે અંગની સંજ્ઞા નથી થયા છતાં ગીતવત કેમ કરીએ છીએ? તો કે એનું કાર્ય જે છે, પ્રક્રિયા જે છે, એ જેવા ગીત પ્રત્યયોમાં થશે એવું જ કાર્ય અપિતનું થશે. એટલે કે ગુણ યા વૃદ્ધિ થશે નહીં અપિત પ્રત્યયોમાં. પછી ઉદાહરણ લઈએ છીએ એટલે ખબર પડશે. આટલું ક્લિયર? અતિદેશ ગીતવત, અપિત જે છે એ બધા ગીતવત થઈ જાય છે. ઓકે, તો આપણે ગ્રુપ પાછું શું થઈ જશે? અને એ અપિત ગીતવત થઈ જવાથી એ આર્ધધાતુક જેવા થઈ જશે, આર્ધધાતુક જેવા થઈ જશે. ક્રિયા એક સરખી થઈ જશે એટલે આપણે એક ગ્રુપ ઓછું કરી નાખીએ છીએ. કેમ? તો કે અપિત પ્રત્યયો જે સાર્વધાતુકમ અપિત પ્રત્યયો છે અને બીજા આર્ધાતુકના ગીત પ્રત્યયો છે, એ બંનેની પ્રક્રિયા સરખી થઈ જાય છે એટલે બેનું ગ્રુપ એક કરી દઈએ છીએ. પાંચમાંથી એક ગ્રુપ ઓછું થઈ ગયું એટલે ગીતમાં ગુણ કે નિષેધ કિમિતી જે સૂત્ર રોકી લે છે, કિમિતી જે મોટો સૂત્રધાર છે અને એ ગુણ કે વૃદ્ધિ કરવા દે છે નહીં. જેમ કે અહીંયા તમે જોઈશો ચીનુતઃ, ચીનુતઃ. હવે નું જે છે ને, નું એમાં ઉ છે, ઉ છે, પણ પાછળ ત બેઠો છે, ત બેઠો છે, એ અપિત છે. અને સાર્વધાતુકમ અપિત, સાર્વધાતુક તો છે પણ અપિત છે, લકાર હોવાને કારણે સાર્વધાતુક છે. તહ, તીતહ, તીતહ અંતિ, પણ પની સંજ્ઞા નહીં થઈ એટલે અપિત થઈ ગયો. અને અપિત સાર્વધાતુકમ અપિત એટલે ગીતવત થઈ ગયો. અને ગીતવત થવાને કારણે કિમિતી જે સૂત્ર રોકી લે છે, શું? તો કે ગુણ કે વૃદ્ધિ થવા દેતો એટલે નું જે ઉ છે એનો ગુણ થશે નહીં, એટલે કે ઉનો ઓ થશે નહીં, એમનો એમ જ રહેશે. અને પરિણામે ચીનુતઃ, ચીનુતઃ, નહીં તો પછી ઉનો ઓ કરતા અને ઓનો પાછા એચો અયવાયાવ કરતા ગુણ કરવા જતા તો બીજું એ પાછું વધારાનું આવતું, પણ એ બે ને વસ્તુ થવા દેતી નથી અને સીધું ચીનુતઃ. તો સમય થવા આવ્યો છે, થોડો તમને વધારે સમય મેં લીધો, પણ જ્યાં પાછા કાલે આ પાયો, હવે પાયો મજબૂત બની રહ્યો છે આગળ જવાનો, આગળ જવાનો માર્ગ બનાવી રહ્યા છીએ ધાતુઓમાં. એટલે આવતીકાલે પાછા નવા વાગે મળીએ છીએ. સર્વેને ધન્યવાદ, આભાર, શુભરાત્રી, અને કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પ્રિતેશભાઈ, મોટી માયા જાળ છે, જાદુગર છે. હું અંગકર્મ જ ફસાઈ ગયો એટલે સમો અજ ના મળ્યો મને. હે? સપ પ્રત્યયમાં અજ ના મળ્યો મને. સૌથી પહેલા દ્રષ્ટિ ઇતકરણની, ઇતકરણની સૌથી પહેલા પ્રત્યયો આવે એટલે, કારણ કે નવ માં પછી પ્રત્યય પણ આવે છે, પ્રત્યય આદેશ. સર બરાબર. હા સર, ગઈકાલે જે પ્રથમ કોષ્ટક બનાવ્યો એમાં લટ લકાર આત્માની પદના જે અનદંત પ્રત્યયો બનાવ્યા હતા એમાં જે આતામ અને આથામમાં જે અદંત બનાવ્યા એમાં ઈતે અને ઈથે બન્યું હતું, અને જ્યારે આતામ અને આથામના જે અનદંત બનાવ્યા હતા એમાં આતે અને આથે બન્યું, એમાં સર આત્મને પદે સ્વનતઃ સૂત્ર કઈ રીતે લાગુ પડ્યું? આત્મને પદેશુ અનતઃ, બરાબર ને? એ સૂત્ર જે છે ને, એ સૂત્ર જે છે એ આપણે પેલામાં અદંત અંગ બનાવવા માટે કયું સૂત્ર વાપરતા? આતો ગીતા સૂત્ર લાગુ પડ્યું. ઓકે, આતો ગીતા.
तो आ तो गीत सूत्र लागू ज नहीं पड़त, ये लागू ज नहीं पड़त। तो सर जे आतम अने आथम छे ए लागू नहीं पड़तु, तो त्या सर आनो 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 ये जे आपणे करता था, आनो ये ज करता था ने आ तो गीत मां। हाँ तो ये थवानो ज नहीं, ये आनो आज रहे छे, पण पछी टित आत्मने पदानाम तेरे तो रहेवानु छे। हाँ सर, तो अहीं सर अत आदेश थशे, तो अत मां सर टित आत्मने पदानाम तेरे करता जो अचोंत्यादि टी करवा जाइए तो अत मां त हलंत छे, तो अत आखानी टी संज्ञा थाय तो सर ए बनी जाय। अंगनी वात करो छो? ना सर, लट लकार नी वात करू छु। लट लकार नी वात करो छो? लट लकार मां आत्मने पदमां? हाँ सर, आत्मने पदमां। हाँ हाँ, एमा एक मिनट हूँ काढ़ी दू पहला एटले तमने वधारे ख्याल आवे। हाँ सर। अच्छा, हवे जोजो देखाय छे स्क्रीन ऊपर? हाँ सर। आपणे आत्मने लटमां आत्मने पदमां જતા રહીએ, લટ લકાર આત્મને પદના પ્રત્યય બરાબર છે, એમાં આતામ આતામ જે છે અને આથામ એટલે મૂળ પ્રત્યય છે બરાબર, આ આથામ આ બેની વાત છે ને અનદંત અંગમાં। હા સર, જીવ હવે આતામ જે છે પ્રથમ પુરુષ દ્વિવચન એમાં ઈતે બને છે અને અનદંતમાં આતે બને છે, તો આતો ગીત જે છે એ જ્યાં આ છે જ્યાં આ છે એનો ઈએ થઈ જાય છે, અને જે તામ જે છે ને આ તામ એ તો આપણે ઈએમાં પાછળ લોપો રહ્યોથી ઈ કાઢી નાખ્યો તો ઈતામ બન્યું, પણ ઈતામ બન્યા પછી આપણે પિત આત્માને પદાનામ તેરેથી આપણે એને તામને આપણે શું કરીએ છીએ તો કે ટી સંજ્ઞા કરી દઈએ છીએ અને સાથે ઈ ને જોડી દઈએ છીએ, એટલે પાછળ અહીંયા ટી એટલે શું, અચો અંત્યાદી ટી, અચો અંત્યાદી ટી એટલે આમ થતો અહીંયા, પણ તને સાથે જોડી દઈએ એટલે એ આખાની ટી સંજ્ઞા થઈ જશે, અને પછી તેરે એટલે એત્વ થઈ જશે, એત્વ થઈ જશે ઈત આત્માને પદાનામ તેરે, તેરે માં શું છે ટી નો એ થઈ જાય છે એટલે ઈતે થઈ ગયો, ઈતે થઈ ગયો। આ તો ગીત જ આખું લાગુ પડતું નથી અનદંત અંગમાં, આત્મને પદે શું અનતઃ એમાં શું થાય છે તો કે આ તો ગીત લાગુ જ નહીં પડતું, એટલે આ તો રહે છે અને પણ તીત આત્મને પદાનામ તેરે રાખે રહે છે એટલે આ તે થઈ જાય છે, કારણ કે આ તામ જે છે એનો જ આપણે તે કરી દઈએ છીએ, એનો જ તે કરી દઈએ છીએ એટલે કે ટી કરી દઈએ છીએ અને આ તે જોડી દઈએ છીએ, ખ્યાલ આવ્યો? સર આત્મને પદે શ્વનતઃ સૂત્ર લાગુ પડ્યું તો સર આતામ છે એનો અત થઈ ગયો, હા, તો સર એમાં અચો અંત્યાદી ટી કરવા જતા તો સર એ આદેશ થઈ જાય ને? ના, આપણે આનો જ કરવાનો છે, આતામ નો જ કરવાનો છે, હા, અત જે છે ને એ પેલામાં જતું રહેશે, આમાં જ બહુવચનમાં જતું રહેશે, આ આત્મને આત્મને પદે શું અનતઃ અનતઃ અનઅતઃ એટલે મૂળ આ સૂત્ર જ નહીં લાગુ પડતું, આટલી જ વાત છે, એટલે બંને પ્રત્યયોમાં આત્મને પદે શું અનતઃ અને પેલામાં બહુવચનમાં અભ્યસ્તનું લાગુ પડશે એટલે એ બેને કોમન કરી દીધું છે,
એટલે આ બે પ્રત્યયોને પ્લસ અભ્યસ્તને, કારણ કે અભ્યસ્ત એ મૂળ તો અનદંતનો જ ભાગ છે, પ્રકાર છે, એટલે શોર્ટ એટલો એવું શોર્ટ કર્યો કે બહુવચન જે જી આવતો હતો આપણે, કે જ આવતો હતો, બરાબર છે, ત્યાં એની જગ્યાએ અનભ્યસ્ત સૂત્ર નીચે તમને ક્યાંક બતાવું. અહીંયા તો અનત એટલે કે લાગુ પડતું જ નહીં એવું કે છે. આ અત જે છે એ તપરકરણ છે પાછું, એટલે કે અ યા આ, અ યા આ, એટલે કે આપણો આ જે છે એ એને ઈએ લાગવા દેતું નથી, આટલી જ વાત છે. અને તામ તો એમને એમ જ રાખવાનો છે, આવી વાત છે. એટલે આ જે ત જે છે ને, અત જે કયો છે ને તમે અત, એ તપરકરણ નો એવો છે કે અ અને આ એટલો જ લેવાનો છે એવું કે છે. એટલે આતે અને આથે થઈ જશે, કારણ કે તીતાત્મને પદાન પાછું લાગે છે, ખાલી લોક આતોગીત અને આતોગીત ના લાગે એટલે લોકો યોલોલી પણ નહીં લાગે. આયો કે નહીં ખ્યાલ આવ્યો? હા સર, ખ્યાલ આવી ગયો. બરાબર છે, કારણ કે ત્રણ પ્રત્યયો બદલાય છે અને ત્રણ પ્રત્યયો માટે સૂત્ર બે જ વાપરે છે, સૂત્ર બે જ વાપરે છે. કારણ કે બહુવચનમાં એક સૂત્ર યદભ્યસ્તાત લીધું છે, અદભ્યસ્તાત, અત ત્યાં પણ તપરકરણ છે, અદભ્યસ્તાત, અને અભ્યસ્ત જે છે એ પણ પાછો પ્રકાર તો અનદંતનો જ છે. ઓકે, સમય ખૂબ થયો છે અને મિત્રો પણ હજી 23 જણ છે સાથે, તો કાલે મળીએ 9 વાગે. અને શુભરાત્રિ સર. શુભરાત્રિ સર. શુભરાત્રિ. શુભરાત્રિ સર. હા હા, શુભરાત્રિ. શુભરાત્રિ.